માંડવી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ શોપિંગ મોલ છેલ્લા 5 વર્ષથી બંધ. માંડવી નગરપાલિકા દ્વારા 5 વર્ષ અગાઉ 1,50,00,000ના ખર્ચે સ્વામિનારાયણ મંદિર રોડ પર પ્રોફેસર કેટી શાહ શોપિંગ મોલ બનાવવામાં આવ્યું હતું, જેમાં 44 જેટલી દુકાનો છે. પરંતુ છેલ્લા 5 વર્ષથી આ દુકાનો બંધ છે અને તેને અલીગઢના તાળા લાગેલા છે. નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ શોપિંગ મોલ છેલ્લા 5 વર્ષથી બંધ છે. 44 જેટલી દુકાનોને ઊંચા ભાડાના લીધે તાળા લાગ્યા છે. તંત્ર દ્વારા હવે દુકાનોની વેચાણ અર્થે કરાશે હરાજી. માંડવી નગરપાલિકા દ્વારા આ શોપિંગ મોલ આજથી 5 વર્ષ અગાઉ બનાવવામાં આવેલ હતો, જેનો 1.50 કરોડના ખર્ચો થયો હતો. તો આ મોલમાં 44 જેટલી દુકાનો બનાવવામાં આવેલી છે. આ દુકાનની માંડવી નગરપાલિકા દ્વારા 2 વખત હરાજી પણ કરવામાં આવી હતી, પરંતુ માંડવી નગરપાલિકા જેમાં નિષ્ફળ થઈ હતી, કારણ કે નગરપાલિકા દ્વારા આ દુકાનનું ભાડું વધારે હતું તેવું નગરજનોનું માનવું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર અને પહેલા માળની દુકાનોમાં ભાડા એક સરખા હતા. માંડવી નગરપાલિકા દ્વારા આ કેટી શાહ શોપિંગ મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાનો અને પહેલા માળ પર આવેલ દુકાનોના ભાડા બંને સરખા જ રાખવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો પર દુકાનોનું ભાડું રૂપિયા 6,000 વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પહેલા માળ પરની દુકાનનું ભાડું પણ 6,000 રૂપિયાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે માંડવીની જનતા માટે વધારે કહેવાય તેવું નગરજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષથી ઓછા ભાડે દુકાનો પણ અપાઈ હોત તો પણ મહિને 1,00,000 જેટલી આવક થઈ હોત, પરંતુ છેલ્લા 5 વર્ષથી ઊંચા ભાડાના લીધે આ દુકાનો બંધ પડી રહી છે, જેથી નગરપાલિકાને 60-80 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. જો કે દુકાનો વેચાણ અર્થે આપવા માટે દરખાસ્ત આપવામાં પણ આવી હતી. આ કેટી શાહ શોપિંગ મોલની દુકાનોની નિયમાનુસારની પ્રક્રિયા કરી અને ભાડું નક્કી કરીને ભાડા પર આપવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ આ દુકાનો ઠરાવ પ્રક્રિયા કર્યા પછી પણ ખાલી રહી છે, માટે હવે પદાધિકારીઓ દ્વારા બેઠકમાં ઠરાવ પસાર કરીને આ પ્રક્રિયામાં બદલાવ કરીને આ દુકાન વેચાણથી આપવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. દુકાનોની કિંમત નક્કી કર્યા બાદ હરાજી કરવામાં આવશે. આગામી સમયમાં ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક આ દુકાનોની કિંમત નક્કી કરવામાં આવશે, માટે ઠરાવની પ્રક્રિયા કરવામાં આવશે અને આ દુકાનોની કિંમત નક્કી કરવાની સત્તા સરકારની છે, માટે તેની મંજૂરી મળ્યા બાદ આ દુકાનોની હરાજી કરાશે. સ્ટોરી બાય હિતેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. સર, વાત કરવામાં તો કેટી સાજે કોમ્પ્લેક્સ છે એ ઘણા સમયથી બંધ છે, તો એ ક્યારે? બિલકુલ, કેટીસા કોમ્પ્લેક્સ જે છે તે શોપિંગ સેન્ટર સ્વરૂપે નગરપાલિકા દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું. ત્યારબાદ સદરો દુકાનોને ભાડાથી આપવા માટેનો ઠરાવ કરી નિયમાનુસારની પ્રક્રિયા ફોલો કરી ભાડું નક્કી કરાવી અને પ્રક્રિયા કરવામાં આવેલ હતી. પરંતુ આ દુકાનો આ પ્રક્રિયા ફોલો કર્યા પછી પણ ઘણી બધી ખાલી પડી રહી છે. હાલ જે પદાધિકારીઓ તરફથી સૂચના છે અને જે છેલ્લો જનરલ બોર્ડમાં ઠરાવ છે તે મુજબ હવે આ પ્રક્રિયા માં બદલાવ કરી અને આ દુકાનોને વેચાણથી આપવા માટેની દરખાસ્ત છે. એટલે આગામી ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં આ દુકાનોના અપસેટ કિંમત નક્કી કરવા માટે દરખાસ્ત થઈ આવવા માટે ઠરાવ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે. બેઠકોના એજન્ડા લગભગ આવતીકાલે જ ઇસ્યુ થઈ જશે. આ પ્રક્રિયા અનુસર્યા કર્યા બાદ સદરો દુકાનની અપસેટ કિંમત નક્કી કરવાની સત્તા સરકારશ્રીની હોય ત્યાં મોકલી અને મંજૂરી મળી આવીએ આ દુકાનોની હરાજીની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે.